હવે આગળ વાત કરીએ તો નવસારીની નવસારી જિલ્લા આહીર સમાજે સતત ચોથી વાર 500 થી વધુ રથ યુનિટ એકત્રિત કર્યું. આહીર સમાજે કરી સંસદ સી આર પાટીલની રક્તતુલા. રક્તદાન મહાદાન નામ આપવામાં આવ્યું છે, કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. રક્તદાન બાબતે નવસારી જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે. દરેક સમાજ કે સંસ્થા પોતાના લોકોને જાગૃત કરીને રક્તદાન કરવા પ્રેરે છે, જેમાં આહીર સમાજ પણ અગ્રેસર છે. આજ રોજ યોજાયેલા રક્તદાન શિબિરમાં વડીલો હોય કે યુવાનો, દરેક લોકો સ્વેચ્છાએ આવીને રક્તદાન કર્યું હતું. આ સાથે જ નવસારીના સંસદ સી આર પાટીલની રક્તતુલા પણ કરવામાં આવી હતી. નવસારી જિલ્લા આહીર સમાજ રક્તદાન પ્રવૃત્તિમાં હંમેશા અન્ય સમાજ કરતાં અગ્રેસર રહે છે. વર્ષ 2015થી શરૂ કરવામાં આવેલ આ માનવ જીવન બચાવવાની કામગીરીમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. વર્ષ 2015માં 212 વર્ષ, 2016માં 401 વર્ષ, 2017માં 501 વર્ષ, 2018માં 737 વર્ષ, 2019માં 888 અને વર્ષ 2023માં 731 યુનિટ રક્ત એકત્ર કર્યું છે. આહીર સમાજનો સંકલ્પ છે કે સૌથી વધુ રક્તદાન આપનાર કરનારો આપણો સમાજ, જેના પર તેઓ ખરા ઉતરી રહ્યા છે. આજે એકત્ર થયેલ કુલ 731 રક્ત યુનિટ પૈકી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ 360, લાયન્સ બ્લડ બેંક બિલીમોરા 219 તથા સુશ્રુષા બ્લડ બેંકે 152 બ્લડ બેગ એકત્ર કરી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સંસદ સી આર પાટીલની મેઘરા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્ત તુલા આહીર સમાજ દ્વારા કરવામાં આવી હતી. સી આર પાટીલના વજન જેટલી રક્ત બેગ મૂકીને રક્ત તુલા કરાઈ હતી. તેમનું વજન 98 કિલો હોય તેની સામે 731 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. અલ્પેશ કૈશ્યપ, જેડ એસ ટીવી, નવસારી.